મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટ છે અને આપણો પાર્ટ 4 છે, બરાબર. એમાં આપણે આગળનામાં પાર્ટ 3માં આપણે જોઈ ગયા છે, બરાબર. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીશું. ચાલો તો હવે આપણે 11માં નંબરની આપણે જોઈશું. તો 11માં નંબરમાં શું છે તો ચાલો જુઓ. આઈ ખાલી જગ્યા અ પેઇન્ટર. ચાલો આઈ છે તો આઈ પેઇન્ટર્સ, પેઇન્ટર છે તો આ એટલે શું થશે, એક એક વચન કહેવાશે કે બહુવચન કહેવાશે. તો આ એટલે એક વચન કહેવાશે. જો એક વચન હશે તો અહીંયા શું આવશે, તો શું આવશે, વોઝ આવશે, બરાબર. એટલે વ લખવાનું નથી. તો આઈ વોઝ અ પેઇન્ટર, હું ચિત્રકાર હતો, બરાબર, એમ થશે. ચલો ત્યારબાદ આપણે જોઈશું માય ગ્રીન પેન્સિલ ખાલી જગ્યા ઓન ધ ફ્લોર, બરાબર. મારી જે લીલા કલરની પેન્સિલ છે એ ક્યાં છે, ફ્લોરની ઉપર, બરાબર. એટલે જે નીચેની જમીન છે એની ઉપર છે, બરાબર. હવે માય ગ્રીન એટલે મારી પોતાની વાત થાય છે, એટલે હું કંઈ કહેવાશું, કરતા કહેવાશું, એટલે એક વચન કહેવાશે. તો એક વચન હોય ત્યારે શું કઈ થશે, ઈસ્ટ થાય, બરાબર. આઈ હોય તો જ આપણે એમ લગાડાય, બાકી આપણે શું લગી શકાય, ઈઝ લગાડવું પડે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું વી ખાલી જગ્યા ચિલ્ડ્રન. તો વી એટલે અમે, અમે એટલે એક કરતાં વધારે વ્યક્તિની વાત થાય છે, બરાબર. તો વી આર ચિલ્ડ્રન એટલે શું થશે, અમે બાળકો છીએ, બરાબર. એટલે અહીંયા શું આવશે, આર આવશે. ચાલો માય ફાધર ખાલી જગ્યા ઇન ધ ઓફિસ, મારા પપ્પા ક્યાં જાય છે, કામ કરવા માટે ઓફિસ પર જાય છે, બરાબર. તો વર્ક આવશે કે વર્ક્સ આવશે, તો શું આવશે, વર્ક્સ આવશે, બરાબર. મારા પપ્પા કામ કરવા માટે ઓફિસની અંદર જાય છે. ચાલો ત્યારબાદ આવશે ઇલિશા એન્ડ ધ જિયોર્ક ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ, બરાબર. ઇલિશા અને જ્યોર્જ કોણ છે, સારા મિત્ર છે, બરાબર. એકથી બે વ્યક્તિની વાત થઈ છે, એટલે અહીંયા શું આવશે, વર્કની જગ્યાએ શું આ વર્ક અથવા તો આર આવે. તો શું આવશે, આર આવશે, કારણ કે ઇલિશા અને જ્યોર્જ બંને સારા મિત્ર છે, એટલે અહીંયા શું આવશે, આર આવશે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું હી ખાલી જગ્યા ઇટાલિયન રેસીપી 2, બરાબર. તેને શું આવડે છે, ઇટાલિયન રેસીપી પણ આવડે છે, બરાબર. તો અહીંયા કુક અને કુક્સ બંને આવડે છે, તો અહીંયા શું આવશે, કુક્સ આવશે. શું, કામ કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે શું લખીશું, કુક્સ લખીશું, કારણ કે રેસીપીસ લખેલી છે, બરાબર. એક કરતાં વધારે રેસીપી એને આવડે છે, ડિશિસ આવડે છે, એટલે અહીંયા કુક્સ આવશે, બરાબર. ચલો એ જ રીતના હી ખાલી જગ્યા અ ગેમ, બરાબર. તે શું કરે છે, રમત રમે છે. તો પ્લેઇડ આવશે કે પ્લે આવશે, તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે શું લગાડવાનું હોય, પ્લેઇડલ ઈડ આવે, બરાબર. ઈડી લગાડવાનું હોય છે, બરાબર. પ્લે આવશે નહીં. પ્લે ક્યારે આવશે, તમારે પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ બીજો વચન, અને બીજું કે તમારે બહુવચન હોય ત્યારે તમારે શું લગાડવાનું, પ્લે લગાડવાનું. બાકી ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે તમે ઈડી લગાડી શકાય, ઈએસ લાગી શકે, બરાબર, એ રીતના લાગી શકે. ધ મેરિટ ખાલી જગ્યા ધેર ઇન ધ સી, બરાબર. તો શું આવશે, ઈઝ આવશે કે એમ આવશે, તો શું આવશે, ઈઝ આવશે. ચાલો એ જ રીતના આપણે બીજું આગળ જોઈશું સી ખાલી જગ્યા અ પ્લેયર ઇન ધ ક્રિકેટ ટીમ, બરાબર. તો સી છે તો અહીંયા શું આવશે, ઈઝ આવશે, બરાબર. એટલે તમારે અહીંયા ઈઝ લખવાનું છે. તારા ખાલી જગ્યા ધ યલો બટન, બરાબર. તો શું આવશે, તારા એ શું છે, છોકરી છે, બરાબર. એટલે ત્રીજો પુરુષ એક વચન આવે તો પુષ્ની જગ્યાએ શું આવશે, અહીંયા પુષેડ આવશે, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈશું જોઈન ધ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ વર્ડ. ગુજરાતી અને ઇંગ્લિશમાં આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહને જોડો, બરાબર. અંગ્રેજીને આપણે ગુજરાતી સાથે જોડવાનું છે. ચાલો ફોરેસ્ટ છે, ફોરેસ્ટ એટલે શું થશે, જંગલ. તો જંગલમાં શું જોવા મળે, તો વૃક્ષો જોવા મળે, એટલે અહીંયા શું આવશે, વૃક્ષોનો સમૂહ. એટલે પહેલામાં તમારે શું લખવાનું છે, સી લખવાનું છે, બરાબર. ચાલો ત્યારબાદ આવે છે એગ્રી, બરાબર. એટલે શું થયું, એગ્રી એટલે કોઈ વસ્તુ સાથે, કોઈ વ્યક્તિ સાથે આપણે સંમત થવું, બરાબર. તો સંમત થવું એટલે અહીંયા આપેલું છે, સંમત થવું એટલે બી સાથે તમારે એ આવશે, એટલે બીજા નંબરમાં તમારે એ લખવાનું છે, બરાબર. ચાલો બ્રેવ એટલે બહાદુર વ્યક્તિને આપણે ઇંગ્લિશમાં બ્રેવ કહીશું. ચાલો હવે ત્રીજા સાથે શું આવશે, તો ત્રીજા સાથે આવશે ડી, બરાબર. આ લઈ રહ્યું છે, બરાબર. બહાદુર એટલે બ્રેવ એટલે બહાદુર, તો ત્રીજા સાથે ડી આવશે. ચાલો ટીસ
ટીસ એટલે શું થશે? તો આપણે ચીઢવવું, કોઈની મજાક કરવી, બરાબર. તો ટીસ એટલે ચીઢવવું અથવા તો કોઈની મજાક કરવી. તો ચોથા સાથે તમારે બી લખવાનું છે. ચાલો રિપ્લે, બરાબર, કોઈને આપણે આન્સર આપીએ એ, બરાબર. તો શું આવશે પાંચમા સાથે? તો પાંચમા સાથે એફ એટલે પ્રયુત્તર, બરાબર. રિપ્લે આપવો એટલે આપણે એના આન્સરમાં આપણે એને જવાબ આપવો, બરાબર. એટલે પાંચમા સાથે તમારે એફ લખવાનું છે. ચાલો અરેસ્ટ, અરેસ્ટ એટલે પકડવું, બરાબર. તો આપણે જોઈશું સિક્સ સાથે શું આવશે? તો ધરપકડ કરવી, બરાબર. જેવી રીતના કોઈને આપણે પકડી લેવું, ચોર પોલીસ કેવી રીતના ચોરને પકડતા હોય, અરેસ્ટ કરતા હોય એ રીતના. તો સિક્સ સાથે આપણે આઈ લખીશું, બરાબર. તો અહીં સિક્સની સાથે આઈ લખવાનું. કોંગ્રેચ્યુલેશન, બરાબર. કોઈને આપણે શું કહીએ, અભિનંદન આપવા માટે કહીએ કે કોઈ સારા માર્ક્સે પાસ થયું હોય, કોઈ સારું કામ કર્યું હોય તો આપણે એને અભિનંદન કહેતા હોય છે. તો આપણે ઇંગ્લિશમાં એને કોંગ્રેચ્યુલેશન કહેતા હોય છે. તો ચાલો સાતમું હશે તો સાતમા સાથે જે આવશે તો આપણે અહીંયા લખ્યું છે સાતમા સાથે જે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું ગ્રો. ગ્રો એટલે શું થશે? તો ગ્રો એટલે ઉગાડવું. જેવી રીતના આપણે વૃક્ષોને આપણે રોપતા હોઈએ અને પછી ધીરે ધીરે ગ્રો થતું એટલે ધીમે ધીમે મોટા થતા હોય છે, એને આપણે ગ્રો થઈશું. તો આપણે આઠ છે તો આઠને આપણે ઈ સાથે જોડીશું એટલે અહીંયા શું આવશે? ઈ આવશે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે આવશું વેલ્થી. વેલ્થી એટલે શું થશે? તો વેલ્થી એટલે તમારે થશે સમૃદ્ધ, જે પૈસાદાર વ્યક્તિ હોય, બરાબર. બધી જ રીતે વેલસેટ હોય એને આપણે સમૃદ્ધ કહીશું. તો અહીંયા આપણે શું કે થશે? જી આવશે. એટલે નવમા સાથે તમારે શું લખવાનું છે? જી લખવાનું છે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું આફ્રેટ. આફ્રેટ એટલે ભયભીત થવું, ડરવું, બરાબર. એ તો આફ્રેટ છે તો આફ્રેટ સાથે શું આવશે? તો ડરવું આવશે, બરાબર. કોઈ વસ્તુથી આપણે ડરતા હોઈએ, કોઈ વ્યક્તિથી ડરતા હોઈએ તો ઇંગ્લિશમાં આપણે એને આફ્રેટ કહીશું, બરાબર. તો સમજાઈ ગયું? એક બાજુ અંગ્રેજી વર્ડ્સ છે અને એની બાજુમાં આપેલા છે ગુજરાતી મિનિંગ. એટલે અંગ્રેજીમાં છે એને આપણે ગુજરાતીમાં શું કહેવાય, બોલાભાઈ, એનો અર્થ આપ્યો છે, બરાબર. ચાલો તો હવે ત્યારબાદ આપણે પાછળ આગળ જોઈશું એક્ટિવિટી નાઇનમાં આપણે જોઈશું. તો શું લખેલું છે એક્ટિવિટી નાઇનમાં? ગીવ ગુજરાતી મિનિંગ ફોર ધ ગીવન વર્ડ ફાર્સ. આપેલા શબ્દ સમૂહના ગુજરાતી અર્થ આપો, બરાબર. જે શબ્દ સમૂહ આપેલું છે તેનો આપણે ગુજરાતી અર્થ આપેલો છે. હેવ અ પ્લાન. હેવ એટલે આપણી પાસે જે હોય, પ્લાન કરી આપણી પાસે જે હોય એ. તો હેવ અ પ્લાન એટલે, હેવ અ પ્લાન એટલે શું થાય? યોજના કરવી, બરાબર. આપણે કોઈ પણ વખત કંઈક હશે જવા મૂકવા માટે, કંઈ ફરવા જવા માટે જે યોજના કરતા હોય, બરાબર. એટલે અંગ્રેજીમાં જે છે એનો ગુજરાતીમાં અર્થ આ થાય છે. આ શબ્દ સમૂહ છે તો આ શબ્દ સમૂહ અંગ્રેજીનો શબ્દ સમૂહ છે, એનો અર્થ ગુજરાતીમાં આ થાય છે. બંડલ ઓફ બુક. બંડલ ઓફ બુક્સ એટલે પુસ્તકો. બંડલ ઓફ બુકનો અર્થ શું થાય છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમ પૂછે તો તમારે લખવાનું પરીક્ષામાં. તો શું થશે? પુસ્તકો. અ વેરી સ્મોલ વિલેજ. અ વેરી સ્મોલ વિલેજ એટલે તમને ખબર જ પડી જાય, સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામ, અને વેરી એટલે ખૂબ જ, એટલે શું થાય? ખૂબ જ નાનું ગામ, બરાબર. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે તો આ થશે ખૂબ જ નાનું ગામ. લેટ એટ નાઇટ. લેટ એટલે મોડું, નાઇટ એટલે રાત. તો શું થશે? મોડી રાતે, બરાબર. તો મોડી રાતે આનો અર્થ શું થશે? મોડી રાતે. ચાલો પહેલું છે હેવ અ પ્લાન એટલે યોજના કરવી, બંડલ ઓફ ધ બુક્સ એટલે પુસ્તકો, અ વેરી સ્મોલ વિલેજ એટલે ખૂબ નાનું, લેટ અ નાઇટ એટલે મોડી રાતે. ચાલો હવે આગળ જોઈશું. ચાલો ત્યારબાદ આપણે જોઈશું ટીચ અ લેસન. ટીચ એટલે ભણાવવું, લેસન એટલે પાઠ. ટીચ અ લેસન એટલે પાઠ ભણાવવો, બરાબર. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. જમ ડાઉન, ફેલ એટલે પડવું, ગ્રાઉન્ડ એટલે જમીન પર, બરાબર. જમીન પર પડવું, બરાબર, એનો અર્થ આવો થાય છે. વોઝ અફ્રેડ ઓફ એટલે ડરવું અથવા નાથી બીવું, એટલે કોઈ વ્યક્તિથી બીવું અથવા તો ડરવું, બેમાંથી ગમે તે તમે આમાં લખી શકો છો. વર્ક હાર્ડ એટલે વર્ક એટલે કામ કરવું, ને હાર્ડ એટલે સખત, બરાબર. મહેનતનું કામ હોય એ. તો શું આવશે? સખત મહેનત કરવી, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વર્ક હાર્ડ તો સખત મહેનત કરવી. ટેલ એન્ડ અંડર હેન્ડસમ બોય. ટોલ એન્ડ હેન્ડસમ બોય. ટોલ એટલે ઊંચો અને દેખાવડો છોકરો. ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે દેખાવડો, અને બોય એટલે છોકરો. કેવું કહેવાય? એ ઊંચો અને દેખાવડો છોકરો છે, બરાબર. એમ પણ તમે લખી શકો. રિસીવ અ નોટ. રિસીવ એટલે આપણે કંઈક વસ્તુ રિસીવ કરીએ, લીધી હોય કોઈની પાસેથી લીધી એ, અને નોટ એટલે ચિઠ્ઠી, બરાબર. તો ચિઠ્ઠી મળી, બરાબર, એવો એનો અર્થ થાય. ચલો એક વખત ફરીથી સમજાવી દઉં છું.
ટીચ અ લેસન એટલે પાઠ ભણાવવો, ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પર પડવું, વોઝ અફ્રેડ એટલે ડરવું, વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરવી, ટોલ એન્ડ હેન્ડસમ બોય ઊંચો અને દેખાવડો છોકરો, રિસીવ નોટ ચિઠ્ઠી મળી, બરાબર. આ રીતના એના અર્થ શબ્દ સમૂહ માટેના એક અર્થ થશે, બરાબર. ચાલો ત્યારબાદ એક્ટિવિટી 10 જોઈશું. હવે એક્ટિવિટી 10માં છે, મેચ ધ વર્લ્ડ ઇન ધ કોલમ વિથ ધ સેટ, ચાલો શું લખ્યું છે, વિથ ધ સેટ્યુશન ગીવન ઇન ધ કોલમ બી. કોલમ એમાં આપેલા શબ્દ કોલમ બીના પ્રસંગો સાથે અથવા તો સ્થિતિ સાથે જોડવાનું છે. ચાલો આગળ આપણે જોઈ ગયા છે એ, હવે આમાં આપેલું છે જો, ફોરેસ્ટ, ગ્રીન, બ્રેવ, ટીસ, રિપ્લાય, અરેસ્ટ, કોંગ્રેચ્યુલેશન, ગ્રુ, વેલ્થી અને આપણે, બરાબર. પહેલાં જ છે, હવે કોલમ બી છે, શું છે, એની સ્થિતિ અથવા એના પ્રસંગો સાથે જોડવાનું છે, બરાબર. તો ચાલો ફોરેસ્ટ છે, તો ફોરેસ્ટમાં શું આવશે તો આપણે જોવાનું છે, તો ફોરેસ્ટમાં ફૂલ ટ્રી, બરાબર. ફોરેસ્ટ છે એ શું છે, આખું જંગલ કેનાથી ભરેલું હોય છે, વૃક્ષોથી ભરેલું હોય છે, બરાબર. એ ત્યાં આપણે જઈએ તો ત્યાંની સ્થિતિ એવી હોય છે, બરાબર. ચાલો એગ્રી, એગ્રી સાથે શું આવશે તો સરપંચ સાઇટ યસ ટુ બિરજુ, બરાબર. સરપંચ શું થાય, સરપંચ બોલે છે, કોને કહે છે, બિરજુની જે વાત છે આપણે કાવ્ય એમાં જોયું જ છે, બરાબર, સ્ટોરીમાં કે સરપંચ એની વાતથી સહેમત થાય છે, કોની, બિરજુની વાતથી સહેમત થાય છે. ચાલો બ્રેવ એટલે બહાદુર, તો બ્રેવ સાથે આપણે શું લખશું, જાગૃતિ વેન ટુ ધ ડૉક્ટર એટ નાઇટ, બરાબર. એ કેવી છે, જાગૃતિ શું છે, ડૉક્ટરને મળવા માટે જાય છે, બરાબર. ચાલો એટલે મળવા માટે રાત્રે જાય છે એટલે એ શું છે, ખૂબ જ બહાદુર છોકરી છે, બરાબર. ડૉક્ટરને હતા એકલા જવું એ પણ એક બહાદુરનું કામ, બહાદુરીનું કામ છે. ચાલો ટીયર્સ, ટીયર્સ એટલે તમને ખબર હતો ચીડવવું, બરાબર. તો તેની સાથે શું આવશે, ધારા ક્લેટ માહી લડ્ડુ, કારણ શું કહે છે, ધારાએ શું લીધું, માહીનો લડ્ડુ લીધું, બરાબર. એટલે એ ચીડાય છે, એને ખીજાવે છે એનો લડ્ડુ લઈને. રિપ્લે, ચાલો રિપ્લેમાં શું આવશે, તો રિપ્લાયમાં આવશે જી લખવાનું છે, મોહન આન્સર ધ ક્વેશ્ચન. મોહને શું કર્યો, સવાલનો જવાબ આપ્યો એટલે રિપ્લાય આપ્યો, બરાબર, એનો મતલબ એમ થાય. ચાલો ત્યારબાદ છે અરેસ્ટ, અરેસ્ટ એટલે ધરપકડ કરવી. ચાલો તેની સાથે શું આવશે, તો ધ પોલીસમેન કાઉટ ધ રોબર, પોલીસે કોને પકડ્યો, તો રોબર એટલે લૂંટારાને પકડ્યો. ચાલો ત્યારબાદ આપણે જોઈશું કોંગ્રેચ્યુલેશન, બરાબર. સાતમા સાથે ઈ આવશે, રાજ વોન ધ મેચ. આપણે કેમ કોંગ્રેચ્યુલેશન કીધું, તો રાજ શું કામ, એ રાજ છે એ મેચ જીતી ગયો છે, મેચ જીતી ગયો છે એટલે આપણે એને અભિનંદન પાઠવીશું, એટલે એના માટે આપણે કોંગ્રેચ્યુલેશન શબ્દ યુઝ કરીશું. ચાલો ત્યારબાદ છે ગ્રો, બરાબર, એટલે એનો ઉછેળવું, બરાબર, ઉછેળીને જે એનો ગ્રો અપ થાય છે એ. ચાલો તો ગ્રો સાથે શું આવશે, તો ફાર્મર હેડ ગુડ ક્રોપ ધીસ યર, જે ખેડૂત છે એણે શું કર્યું છે, ખૂબ જ આ વર્ષે ખૂબ જ સરસ પાકને ઉગાડ્યો છે, બરાબર, એનો પાક છે તે ખૂબ જ સરસ ગ્રો કર્યો છે. ચાલો વેલ્થી એટલે સમૃદ્ધ, તો વેલ્થી સાથે શું આવશે, તો બિરજુ હેડ પ્લેન્ટી ઓફ ધ મની, બરાબર. બિરજુની પાસે શું છે, પેનલ્ટી, ઘણા બધું ખૂબ જ એ શું છે, એની પાસે પૈસા છે, બરાબર. ચાલો આફ્રેડ, તો આફ્રેડ સાથે શું આવશે, બિરજુ ઓલવેઝ સ્ટે અવે ફ્રોમ માઉસ, શું કહે છે કે બિરજુ નાના ઉંદરથી પણ શું કરતો હોય છે, ડરતો હોય છે, બરાબર. આ રીતના આપણે શું કરવાનું છે કે એમાં શું આપેલું છે, તો એમાં શબ્દ આપેલા છે અને બીમાં શું છે, સ્થિતિ અથવા તો તે સમયે જે પ્રસંગ થયો હોય તે પ્રસંગને આપણે એની સાથે જોડવાનું છે, બરાબર. ચાલો હવે આપણે જોઈશું બિરજુ ધ બ્રેવની સ્ટોરી, બરાબર. એ આપણે ઓલરેડી આપણે કરી જ ચૂક્યા છે. ચાલો તો આપણે ફરીથી જોઈશું, ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, ત્યાં બરાબર પહાડની વચ્ચે બરાબર એક નાનું અમસ્તું શું છે, ગામ છે. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ ધ સૂરજપુર, એનું નામ સૂરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ સૂરજપુર, બરાબર, ત્યાં ખૂબ જ મોટું એક જંગલ હતું. પીપલ ઇઝ સુરજપુર વેર હેપી, સુરજપુરના માણસો છે એ ખૂબ જ ખુશ હતા. ધ વર્ક હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ, એ લોકો સખત મહેનત કરીને શું કરતા હતા, ખેતી કરતા હતા. ત્યારબાદ બિરજુ યંગ મેન, બિરજુ એક જુવાન છોકરો હતો. ઓલ્સો લીવ અ સુરજપુર, તે પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ખૂબ જ દેખાવડો અને
ઊંચો હતો. હી વોઝ ધ વેલ્થી ટુ, અને તે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પણ તે શું નહીં હતો, તો એ બહાદુર ન હતો. હી વોઝ ધ અફ્રેડ ઓફ ઇવન માઉસ, તે શું હતો, તે નાના મસ્તા ઉંદરથી પણ ડરી જતો હતો. હી નેવર વેન આઉટ ધ નાઇટ, બરાબર, એ ક્યારે પણ કદાપી પણ એ રાત્રે બહાર નીકળતો ન હતો. ધ ચિલ્ડ્રન ટીયર્સેડ હિમ બિરજુ ધ કાઉટ, નાના છોકરાઓ એને બિરજુ દરપોક છે એવી રીતના ચીઢવતા હતા. બરાબર, ચાલો હવે આપણે એના ક્વેશ્ચન જોઈશું. વેર વોઝ ધ સ્મોલ વિલેજ, જે નાનું ગામ છે એ ક્યાં હતું, તો ધ સ્મોલ વિલેજ વોઝ ઇન ધ માઉન્ટેન, જે નાનું ગામ હતું એ ક્યાં હતું, તો પહાડોની વચ્ચે હતું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન, જે માઉન્ટેનની અંદર જે ગામ હતું એ ગામનું નામ શું હતું, તો ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન વોઝ ધ સૂરજપુર, બરાબર, જે ગામ હતું એનું નામ શું હતું, તો સૂરજપુર હતું. ચાલો ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનું. વોટ વોઝ ધેર ઓલ રાઉન્ડ સૂરજપુર, બરાબર, સૂરજપુરમાં શું હતું, તો ધેર વોઝ ધ બિગ ફોરેસ્ટ ઓલ રાઉન્ડ ધ સૂરજપુર, સૂરજપુરના આ ફરતે રાઉન્ડમાં શું હતું, તો ખૂબ જ મોટું એક જંગલ હતું. બરાબર, ચાલો પીપલ ઇઝ સૂરજપુર વર્ક નોટ હેપી, બરાબર, સૂરજપુરના જે લોકો છે હેપી ન હતા, તો આ વાક્ય કેવું બનશે, રોંગ બનશે, કારણ કે સૂરજપુરના માણસો કેવા છે, તો હેપી છે. પ્યુપલ ઇન સૂરજપુર વર્ક હાર્ડ એન્ડ, એ લોકો શું કરતા હતા, ખૂબ જ મહેનત કરતા હતા, અને બીજું શું કરતા હતા, ગ્રો ગુડ ક્રોપ ફાઉટ વિથ ધ ઇચ અધર ટીચ ધ ઇચ અધર ડીડ નોટ વર્ક એટ ઓલ, તો એ લોકો શું હતા, તો હાર્ડવર્ક હતા, અને બીજું શું હતા, ગ્રો ગુડ ક્રોપ, અને એ લોકો મહેનતથી શું કરતા હતા, પાકને ઉગાડતા હતા. બરાબર, એટલે તમારા ઓપ્શન એ આવશે. ત્યારબાદ આવશે ફાઇન ધ બિગનિંગ વર્બ ઇન ધ ગીવન સેન્ટેન્સ, ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ ધ રાઉન્ડ સૂરજપુર, બરાબર, આ વાક્યમાં કયું કરતા પછીનું વાક્ય આવશે, તો કરતા પછીનું વાક્ય આવશે વોઝ, વોઝને આપણે બિગનિંગ કહીશું, એટલે અહીંયા આવશે વોઝ. બરાબર, આમાં વાક્યમાં લખેલું છે કે આમાં તમારું જે કરતા પછીનું જે વાક્ય છે તે કયું આવશે બિગનિંગ તરીકે, તો અહીંયા આપણને ખબર જ છે વોઝ આવે, તો આપણે અહીંયા વોઝ લખીશું. બિરજુ લીવ ઇન, બિરજુ ક્યાં રહેતો હતો, તો સૂરજપુર, લાલપુર, ચંદ્રાપુર કે મિલનપુર, તો ક્યાં રહેતો હતો, સૂરજપુરમાં રહેતો હતો. બરાબર, ચાલો આઠમા નંબરનું જોઈશું. હવે આઠમા નંબરમાં શું છે, હાઉ વોઝ બિરજુ, ડિસ્ક્રાઇબ હિમ ઇન ટુ લાઇન, બરાબર, બિરજુ વિશે તમારે શું કરવાનું છે, બે લાઇન લખવાની છે. બરાબર, પહેલાં તો બિરજુ કેવો છે, બરાબર, અને બીજું કે બિરજુ વિશે તમે બે લાઇન લખો, તો પહેલાં તો આપણે લખશું બિરજુ વોઝ અ ટોલ એન્ડ હેન્ડસમ બોય, પહેલાં તો આપણે લખશું કે બિરજુ કેવો છે, ખૂબ જ ઊંચો અને દેખાવડો છોકરો છે. પછી લખીશું વી હી વોઝ અ યંગ એન્ડ વેલ્ધી ટુ, અને એ કેવો છે, યુવાન અને સમૃદ્ધ છોકરો છે. બટ હી વોઝ ન વોઝ અ ક્રાઉડ એન્ડ ધ વોઝ એફ્રેડ ટુ ઇવન માઉસ, પરંતુ એ કેવો છે, ખૂબ જ ડરપોક અને નાના ઉંદરથી પણ બીજાય એવો વ્યક્તિ છે, એવો છોકરો છે. બરાબર, આ રીતના આપણે બે વાક્ય એના લખ્યા છે. ચાલો ત્યારબાદ આવશે ખાલી જગ્યા વોઝ નોટ બ્રેવ, તો બિરજુ કે ડેકોય, તો શું આવશે, બિરજુ, તો બિરજુ એ કેવો છે, બહાદુર છોકરો નથી, એટલે અહીંયા આપણે બિરજુ લખીશું. બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ, બરાબર, બિરજુ છે એ રાત્રે ફરવા માટે નીકળે છે, તો અહીંયા આવશે રોંગ, કારણ કે બિરજુ શું છે, રાત્રે ફરવા નીકળતો નથી, કારણ કે ડરપોક છે, બી જાય છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈશું બિરજુ ધ ક્રાઉડ હુ સાઈડ, ખાલી જગ્યા ટુ હુમ, ખાલી જગ્યા, છોકરાઓ એને શું ચીડવતા હતા, તો છોકરાઓ એને ડરપોક કરીને ચીડવતા, એટલે કોણ ચીડવતું હતું, તો ચિલ્ડ્રન, કોને ચીડવતા હતા, તો બિરજુને. બરાબર, બિરજુ ડરપોક છે એવું વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, તો ચિલ્ડ્રન બોલે છે, કોને, બિરજુને. બરાબર, ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. વન ધ વિલેન્જ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોય, બરાબર, એક દિવસ સરપંચને શું મળે છે, ડાકુ તરફથી એક ચિઠ્ઠી મળે છે. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, એમાં શું લખેલું હોય છે કે અમે આજે તમારા શું કરીશું, તમારા ગામમાં આવીશું. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ સેડી, શું કહે છે, તમે તમારા પૈસા અને જે ઘરેણાં છે એને શું કરજો, તૈયાર રાખજો. ધ સરપંચ સરપંચ ક્લેદ ધ વિલેજર, અને બધા સરપંચ શું કરે છે, આ વસ્તુ કહેવા માટે બધાને ગામવાળાને બોલાવે છે. હી સોટ ધેમ ધ નોટ, અને એ બધાની વચ્ચે શું કરે છે, ચિઠ્ઠીને વાંચે છે. ધ સમ વોન્ટેડ ધ અટેક ધ ડેકોઇટ,
થોડાક માણસો શું કહે છે કે અમે શું કરીશું, એ ડાક ઉપર અટેક કરીશું, એટલે એમની સાથે ફાઇટ કરીશું. સમ અધર સાઇડ, બીજા ઘણા લોકો શું બોલે છે, વી સોલ ટ્રેપ ધેમ, શું કરીશું આપણે એને ઝાડમાં ફસાવી લઈશું. બિરજુ વોઝ ઓલ ધેર, ત્યાં બિરજુ પણ હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ ધ સરપંચ, અને એ પણ શું કહે છે, સરપંચને કહે છે, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇન, શું કહે છે, તમે ચિંતા કરશો નહીં, અમે જે ડાકુઓને જોઈ લઈશું. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, શું કહે છે, હું એને પાઠ ભણાવીશ. એવું કોણ કહે છે, બીજું કોને કહે છે, સરપંચને. બરાબર, ચાલો આગળ જોઈશું એના ક્વેશ્ચન. તો આપણે જોઈશું હુ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ. બરાબર, કોને મળે છે ડેકોઇટ, જે સરપંચ જે ડાકુઓ છે એ કોને ચિઠ્ઠી લખે છે, તો લખવાનું ધ વિલેજર સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ. બરાબર, જે થોડાક માણસ જે ડાકુઓ છે એ શું કરે છે, સરપંચને ચિઠ્ઠી લખે છે. ગીવ અનધર વર્ડ્સ સેમન્સ ફોર ડેકોઇટ. બરાબર, એટલે આનો ડેકોઇટનો સામાનાથી શબ્દ લખવાનો, તો આપણને ખબર છે રોબર એટલે પણ ડાકુ થશે. બરાબર, વોટ ડીડ ધ ડેકોઇટ ડૂ, ડેકોઇટ શું કહે છે, ડેકોઇટ સેન્ટર નોટ ધ સરપંચ આસ્કિડ ધેમ ટુ કીપ ધેર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી એઝ ધે વર ગોઈંગ ટુ અટેક ધેર વિલેજ ઇન ધ નાઇટ. શું કહે છે, ચિઠ્ઠીમાં શું લખેલું હોય છે કે તમે તમારા ઘરેણાં અને પૈસા રેડી રાખજો, અમે રાત્રે આવીને લઈ જઈશું. અકોર્ડિંગ ટુ યુ વોટ ડેકોઇટ ઇઝ ધ કરેક્ટ ઓર નોટ, વોટ ડેકોઇટ ઇટ વોઝ નોટ કરેક્ટ અ ટ્રાઇંગ અ રોબ સમવન અ ક્રાઇમ. હુ ક્લેડ ધ વિલેજ, ધ સરપંચ ક્લેડ ધ વિલેજ. બરાબર, કોણ કહે છે ગામવાળાને, તો સરપંચ કહે છે. ધ ડેકોઇટ લીવ ઇથ ધ સૂરજપુર, જે રોબર એટલે જે ડેકોઇટ એટલે જે ડાકુઓ છે સૂરજપુરમાં રહે છે, તો ના, એ ક્યાં રહે છે, તો એ જંગલમાં રહે છે. એટલે આ વાક્ય અહીંયા શું થશે, ખોટું થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીની જે એક્ટિવિટી હશે અથવા તો હવે પછીનો જે પેરેગ્રાફ આવશે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી અસ્તુ, અને જે તમને આ પીડીએફમાં મોકલાવીશ એ તમે સારા અક્ષરે તમારે સ્વપોથીમાં લખી દેજો.